સાયકોલોજીમાં ચેપ્ટર સાતમાં સલાહ અને મનોપચારમાં છેલ્લે આપણે મનોપચારની પ્રક્રિયાના ત્રણ તબક્કા આરંભનો તબક્કો મધ્યનો તબક્કો અને અંતિમ તબક્કા વિશે ચર્ચા કરી મિત્રો આજે આપણે મનોપચારની અંદર મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ એના વિશે આપણે માહિતી મેળવીશું પ્રાચીન ભારતીય સાહિત્ય અને જીવનશૈલી તરફ જો આપણે નજર કરીએ તો પ્રાચીન સમયની અંદર પણ માનસિક રોગોના ઉપચાર માટે ઉપયોગમાં અનેક પદ્ધતિઓ લેવામાં અનેક પદ્ધતિઓનો ઉપયોગ થતો જેમાં અથર્વવેદ ચરક સંહિતા સુશ્રોત સંહિતા અષ્ટાંગ સૂત્ર યોગ સૂત્ર બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પણ અનેક પ્રકારની આવી મનોપચાર પદ્ધતિઓનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે આપણી ભારતીય જીવનશૈલીની અંદર માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે પણ અનેક વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી શરીર અને મન બંને એકબીજાથી જુદા નથી પણ એકબીજાના પૂરક છે એકબીજા પર અસર કરે છે એટલે બંનેને જાળવવા અને બંને પાસેથી શરીર અને મન પાસેથી સારામાં સારી કાર્યક્ષમતા મેળવવા માટે કે કેળવવા માટે યોગ અને ધ્યાન અસરકારક માર્ગ છે આજે વિશ્વભરની અંદર અનેક પદ્ધતિઓનો ઉપયોગ માનસિક રોગના ઉપચાર માટે શરીર અને મનના સ્વાસ્થ્યને જાળવવા માટે થઈ રહ્યો છે એટલે આ પદ્ધતિઓની વિશેષતા એ છે કે માત્ર ઉપચાર તરીકે જ કાર્ય નથી કરતી પરંતુ આ પદ્ધતિઓ છે રોગ નિવારવા માટે કે રોધને રોગને અટકાવવા માટે અવરોધક તરીકે પણ એટલી જ કારગત નીવડી છે મિત્રો વ્યક્તિના સ્વાસ્થ્યની જાળવણીની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ કે જે સર્વ માનવીનું અંતિમ લક્ષ્ય છે તેમાં પણ આપણને આ પદ્ધતિઓ છે ઉપયોગી બને છે કેટલીક પદ્ધતિઓ યોગની એવી છે જે સંપૂર્ણપણે માનસિક છે એટલે કે માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટે છે કેટલીક પદ્ધતિઓ મનો શારીરિક છે મન અને શરીર બંનેના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે જ્યારે કેટલીક પદ્ધતિઓ માત્ર શારીરિક છે જેમાં ધ્યાન યોગ વિપશ્યના સુદર્શન ક્રિયા વગેરેને ગણાવી શકાય વિશ્વની અંદર આ પદ્ધતિઓને પ્રચલિત કરવામાં કોનો કોનો ફાળો છે તો સ્વામી વિવેકાનંદ સ્વામી યોગાનંદ મહર્ષિ મહેશ યોગી અને સ્વામી રામદેવજીનો મહત્ત્વનો ફાળો ગણાવી શકાય જોઈએ આપણે યોગ એટલે શું તેની વિગતવાર માહિતી તો સૌ પ્રથમ પતંજલિ દ્વારા અર્પિત અષ્ટાંગ યોગ યોગના આઠ સ્ટેપ જેના વિશે આપણે અહીંયા સમજ મેળવવાની છે પહેલો જ ટૂંકો પ્રશ્ન પૂછાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા કઈ આપી છે કઈ વ્યાખ્યા છે સમત્વમ યોગ ઉચ્ચતે ફરી વ્યાખ્યા બોલું છું ટૂંકા પ્રશ્નમાં મહત્ત્વની છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે સમત્વમ યોગ ઉચ્ચતે એટલે કે સમતા એ જ યોગ છે હવે સમતા એટલે શું તો કે જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનને સ્થિર અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી તે યોગ મિત્રો બહુ અઘરું છે આ ટેકનોલોજીના ઝડપી જમાનાની અંદર ચંચળ મનને થોડે ક્ષણ માટે પણ આપણે શાંત રાખી શકતા નથી એટલે મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમતોલ સ્થિતિ એટલે યોગ યોગ એટલે આસન કરવા એ જ યોગ નથી અહીં આપણે પ્રસ્તાવનાની અંદર પણ જોયું કે તે કેટલાક યોગ છે માનસિક સ્વાસ્થ્ય માટે છે કેટલાક મનો શારીરિક માટે છે તો કેટલાક માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે છે પણ ભગવદ્ ગીતાની અંદર જે વ્યાખ્યા આપી છે એ મનની સ્વસ્થતાની છે મનની સ્થિરતાની છે અર્જુનમાં એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો હતા જીવનની અંદર દુઃખ આવે સુખ આવે પરંતુ મનની સ્થિતિને સમતુલ રાખે એ યોગી એટલે યોગ શબ્દ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે અને યુજનો અર્થ થાય છે જોડવું જોડવું એટલે કોને કોને સાથે જોડવાનું તો કે જીવને શિવ સાથે આત્માને પરમાત્મા સાથે આપણા જીવને આપણી રૂહને જો આપણા ધર્મ પ્રમાણે આપણે જોવા જઈએ તો અલ્લાહની સાથે જોડવું એટલે યોગ ફરી બે ટૂંકા પ્રશ્ન એક શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર જે યોગની વ્યાખ્યા આપી છે સમત્વમ યોગ ઉચ્ય તે સમતાએ જ યોગ છે જીવનમાં મનને સ્થિર રાખવું એટલે યોગ અને યોગ શબ્દ છે યુજ ધાતુનો બનેલો છે અને યુજનો અર્થ થાય છે જોડવું શિવને જીવને શિવ સાથે એટલે કે આત્માને પરમાત્મા સાથે જોડવું તે યોગ મહર્ષિ પતંજલિએ યોગની સમજૂતી યોગ સૂત્રમાં આપી છે એ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે અને યોગ સૂત્ર અનુસાર યોગના આઠ અંગો આપેલા છે ક્રમ અનુસાર જેના દ્વારા આપણે આપણા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરી શકીએ જોઈએ તે આઠ પગથિયા આઠ સ્ટેપ કે આઠ સોપાનો કયા છે બે માર્કના પ્રશ્નોમાં પૂછાય છે અષ્ટાંગ યોગના સોપાનો જેમાં હઠ યોગ છે અને રાજયોગ છે સમાધિ એ છેલ્લું સ્ટેપ છે પરંતુ આપણે શરૂઆત યમથી કરશું તો સમાધિ સુધી પહોંચી શકાય હઠયોગમાં ચાર સ્ટેપ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર બે સાથે બોલશું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ મિત્રો આ થયો તમારો બે માર્કનો પ્રશ્ન યોગના આઠ સ્ટેપ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ હવે દરેક આસન દરેક સ્ટેપ ફરી બે માર્કમાં પણ પૂછાય છે અને એમાંથી એક માર્કના અનેક પ્રશ્ન છે દરેકની વ્યાખ્યા છે એ વ્યાખ્યાની અંદર એ ઉપરાંત એ સ્ટેપની અંદર શું આપ્યું છે એ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે એમાં આપણે જોઈએ યમ એટલે શું એક માતનો ટૂંકો પ્રશ્ન તો યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી નેગેટિવ જે બાબતો હોય એ વર્તનમાં આવવી જોઈએ નહીં પણ કઈ નેગેટિવ બાબતો કયા વ્રતનું પાલન કરવું જોઈએ તો ગાંધીજીએ આવા અગિયાર વ્રતમાંથી પાંચ વ્રતને સામેલ કરેલ છે જે અહીંયા છે અહિંસા સત્ય અસ્થેય બ્રહ્મચર્ય અપરિગ્રહ યમમાં આવા પાંચ વ્રતનો સમાવેશ થાય છે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ હવે એ પાંચે પાંચનો અર્થ શું થાય તો અહિંસાનો અર્થ થાય છે શબ્દ પ્રમાણે અહિંસા એટલે અન્ય જીવોને કારણ વગર મન વચન અને કર્મથી પણ નુકસાન ન પહોંચે એ ધ્યાન રાખવું મિત્રો અહિંસા એટલે મારવું બીજાને મારવું એ જ અહિંસા નથી એ જ હિંસા નથી પણ મન વચનથી પણ જો બીજાને આપણે કટુ વચન બોલીએ તો પણ એક જાતની હિંસા છે એટલે ત્રણેય શુદ્ધિ હોવી જોઈએ મન વચન અને કર્મ તે બીજાને નુકસાન ન થાય તો એ હિંસા કહેવાય સત્ય એટલે શું તો કે ખોટું ન બોલવું એ સત્ય કહેવાય સાચું બોલવું અસ્ત્ય એટલે શું તો કે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ અને બ્રહ્મનો ચિંતન કરવો શરીર અને મન બંનેથી શુદ્ધ રહેવું અને શુદ્ધ શુદ્ધ વર્તનનો શારીરિક રીતે કે માનસિક રીતે પણ શુદ્ધ વર્તનનો આગ્રહ રાખવો મિત્રો અસે એટલે અન્યની હોય તેવી વસ્તુ ન ચોરવી કે પડાવી ન લેવી એવો પણ અર્થ થાય શારીરિક માનસિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ કે બ્રહ્મનું ચિંતન એટલે અન્યની જે વસ્તુ છે એને ચોરવી નહીં કે પડાવી ન લેવી ત્યાર પછી બ્રહ્મચર્ય એટલે શરીર અને મન બંનેથી શુદ્ધ રહેવું એનો બ્રહ્મચર્યનો અર્થ છે અહીંયા બ્રહ્મચર્ય અસ્તેયની સાથે જોડી દીધું છે તમારા ટેક્સ્ટબુકમાં જરા ભૂલ છે ત્યાર પછી છે અપરિગ્રહ એટલે શું તો કે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો અપરિગ્રહ એટલે મોહમ્મદ પૈગમ્બરને તમે ઓળખો છો જેણે પોતાના જીવનમાં આ વ્રત અપનાવેલું કે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો જરૂરી હોય એટલી જ વસ્તુ સંગ્રહવી ત્યાર પછી છે બીજું સ્ટેપ પગથિયું વર્ત સોરી નિયમ નિયમ એટલે શું કે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું યમ નિયમની વ્યાખ્યા બંનેની ઓપોઝિટ છે નિષેધક બાબતો સામેલ ન કરવી તો શું કરવાનું તો કે વિધાયક બાબતોનું પાલન કરવું એક વ્યાખ્યા યાદ રાખશો તો સાથે બીજી વ્યાખ્યા પણ યાદ રહેશે જેમાં શોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનનો સમાવેશ થાય હવે શોચ એટલે શું તો કે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ જે ચુસ્ત ધર્મ પાડતા હોય એ લોકોને ખબર હોય કે મનથી તો શુદ્ધ રહેવાનું જ છે પરંતુ જ્યારે નમાજમાં બેઠા હોઈએ નમાજ પઢીએ કે મંદિરે દર્શન માટે જઈએ તો આંતરિક રીતે આપણું શરીર પણ શુદ્ધ હોવું જોઈએ એટલે શરીર અને મન બંનેની શુદ્ધિ સંતોષ એટલે શું તો કે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું મિત્રો જીવનની મોટાભાગની સમસ્યાઓ અસંતોષથી ઉદભવે છે દુનિયામાં શા માટે કોઈ સુખી નથી તો એનું એક કારણ ગણાવી શકાય અસંતોષ માનવી જેટલો સંતોષી એટલું જીવન સુખી તપ એટલે શું તો કે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ સ્વાધ્યાય એટલે શું વ્યક્તિનો સ્વઅભ્યાસ ખુદને ઓળખવું કારણ કે ધીમે ધીમે યમ નિયમ આસન પ્રાણાયામ જેમ જેમ સમાધિ સુધી આગળ પહોંચશે એમ શરૂઆત અહીંયાથી થશે આ બધા નાની નાની બાબતોનું વ્યક્તિ નિયંત્રણ કરતી થશે તો સમાધિ સુધી પહોંચી શકાય સ્વનો અભ્યાસ આપણે ખુદ વિશે કંઈ જાણતા નહીં શરીર નહીં મન વિશે કંઈ જાણતા જ નથી ઈશ્વર પ્રણિધાન પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને એટલે કે ઈશ્વરને અલ્લાહને સમર્પિત કરવી એને ઈશ્વર પ્રણિધાન કહેવાય ત્યાર પછી છે ત્રીજું સ્ટેપ આસન આસન એટલે શું તો કે મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે શરીર અને મન બંને સ્થિર થાય એના માટે જે આપણે આસન વિવિધ પ્રકારના તમે જે પીટીમાં આસન ભણો છો તે જેનાથી શરીર અને મનની સ્વસ્થતા જળવાઈ રહે છે જેમાં જુદા જુદા પશુ પક્ષીઓ જીવોની સ્થિતિમાંથી પ્રેરણા લઈને પણ આવા આસનો છે નક્કી કરવામાં આવ્યા છે જેનાથી આપણી શરીરની માનસિક અને શારીરિક ક્રિયાઓ સક્રિય બને છે શરીરના અવયવો માટે આસનો આરામદાયક રીતે અનુકૂળ આવે એટલા સમય સુધી કરવાના હોય છે આડેધડ નહીં એટલે આસનના આમ તો મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડી શકાય શારીરિક ખેંચાણ માટેના આસન હોય તણાવ મુક્તિ માટેના હોય અને ધ્યાન માટેના હોય છે એટલે આસનો કરતી વખતે આરામદાયક રીતે અને જરૂરી નિષ્ણાત વ્યક્તિની દેખરેખ નીચે થાય એ ખૂબ જરૂરી છે કા કારણ કે આડેધડ આસન કરવાથી એના ફાયદા કરતાં નુકસાન વધારે જતું હોય છે ત્યાર પછી છે પ્રાણાયામ જેની હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું